हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल। कॉलेज वीडियो अंतर्गत आज आप टीवाई बीकॉम सेम 5 बराबर अंतर्गत मूड़ी रोकाण अने बचत ई चेप्टर जोवा जई रही छे। पहला आपणे बचत विषे भणीशुं अने त्यारबाद मूड़ी रोकाण विषे। बचत शब्द जेने आपणे इंग्लिशमां सेविंग्स तरीके ओळखीए छीए आपणा बधाना जीवननो एक अनिवार्य भाग बनी चूक्यो छे। आपणी आवक वधु होय ओछी होय दरेक व्यक्ति एवुं ईच्छे छे कि मारी आवकमांथी थोड़ीक बचत थाय, कारण के ई बचतनो उपयोग आपणे भविष्यमां कोई आकस्मिक संजोगो माटे करता होईए छीए। टूंकमां बचत एटले वर्तमान आवक अने खर्च वच्चेनो तफावत। सौ सरल शब्दोमां जोईए तो बचत बराबर आवक कोई पण व्यक्तिनी माइनस ई व्यक्ति कर द्वारा थतो खर्च। कोई एक व्यक्ति एक महीना दरमियान जे कमाय एमांथी एना जे खर्च बाद थाय अने छेले जे वधे એને આપણે બચત તરીકે ઓળખીએ છીએ। બચત આપણા જિંદગીનો એક ભાગ બની ગયો છે। મેં તમને કીધું એમ કમાતી કોઈ પણ વ્યક્તિ હોય એ ઈચ્છે છે કે મારી આવકમાંથી થોડોક ભાગ બચે કે જે તે ભાગનો ઉપયોગ હું મારા ભવિષ્યના આકસ્મિક સંજોગો માટે કરી શકું, અથવા તો કોઈ એવા આકસ્મિક સંજોગો આવે, કોઈનું અકસ્માત થઈ જાય ઘરના સદસ્યનું, કે કોઈનું માંદગી આવી જાય, કે કોઈ મોટા ખર્ચા આવી જાય, તો એને ચૂકવવા માટે આપણે બચતનો ઉપયોગ કરતા હોય છે। ભારત જેવા દેશમાં બચતનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આપણો દેશ છે એ કરકસરને મહત્ત્વ આપવાવાળો દેશ છે। વિદેશોમાં તમને જોવા મળે લોકો જેટલું કમાય એટલું ઉડાડી દેતા હોય છે, પરંતુ ઇન્ડિયામાં તમને એવું જોવા મળશે નહીં। દરેક માતા પિતા પોતાના સંતાનોને વારસામાં આપવા માટે કંઈક ને કંઈક બચત કરતા હોય છે કે જેથી પોતાના સંતાનો સારામાં સારી લાઈફ જીવી શકે એવી એમની માન્યતા હોય છે। એટલે બચતને આપણે કરકસર સાથે જોડી શકીએ છીએ કે વ્યક્તિ પોતાના ખર્ચાઓ ઘટાડી અને આવકનું એક નિશ્ચિત પોર્શન જો બચાવી રાખે તો એને આપણે બચત તરીકે ઓળખીએ છીએ। એ બચત જો સારામાં સારા મૂડીરોકાણ તરફ વળે તો દેશના અર્થતંત્રને પણ ખૂબ વેગ મળે છે। પણ આપણે જાણીએ છીએ કોઈ પણ દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ખર્ચ પણ એટલી જ અગત્યની બાબત છે। આવક પણ વધવી જોઈએ અને સાથે સાથે લોકોના ખર્ચોમાં પણ વધારો થવો જોઈએ, તો જ અર્થતંત્રને ગતિશીલતા મળે છે, અન્યથા અર્થતંત્ર સ્થિર થઈ જાય છે। એટલે આપણે સૌથી પહેલાં બચત વિશે, બચતના સ્ત્રોતો વિશે જોવાનું છે, બરાબર? તો જોઈએ સૌથી પહેલાં બચતનો અર્થ તો આપણને સમજાઈ ગયો, આવક માઇનસ ખર્ચ। રેડી? આવક માઇનસ ખર્ચ એટલે બચત થશે, બરાબર? જેનો ઉપયોગ લોકો ભવિષ્યમાં આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે કરતા હોય છે। હવે જોઈએ નેક્સ્ટ આપણે બચતના સ્ત્રોતો, એટલે કે બચતો કોઈ પણ રાષ્ટ્રમાં ક્યાંથી આવે છે, ક્યાંથી જનરેટ થાય છે, બરાબર? નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ બચતના સ્ત્રોતો। સ્ત્રોત એટલે તમને ખબર છે જ્યાંથી જે વસ્તુ જનરેટ થાય છે એને આપણે એનો સ્ત્રોત કહીએ છીએ। ભારતમાં 3 પ્રકારની બચતો અગત્યની છે, એમાં સૌથી પહેલાં આવશે કુટુંબ ક્ષેત્રની બચતો, જે આપણે કુટુંબ લેવલે કરતા હોઈએ છીએ। તમને મેં કીધું એમ ભારતની પ્રજા બચત પ્રેમી પ્રજા છે, એ પોતાની વર્તમાન કરતાં ભાવિ જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપે, અને એટલા માટે આપણે ત્યાં આ બચતનો પોર્શન સૌથી વધુ જોવા મળે છે। લોકોની કમાણી ભલે ગમે એવી હોય, લોકો પોતાની કમાણીનો એક ભાગ બચત તરીકે રાખી મૂકવા તત્પર હોય છે। એ બચત પછી એ લોકો બેંકમાં મૂકે કે ગમે ત્યાં મૂકે, પણ આને કૌટુંબિક ક્ષેત્રની અથવા તો કુટુંબ ક્ષેત્રની બચતો તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવશે ખાનગી ક્ષેત્રની બચતો, આ બચતો એવી બચતો છે જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાં રોકતા હોય છે, બરાબર? ભારતમાં આનું પ્રમાણ તમને ઓછું જોવા મળશે, કારણ કે ભારતમાં ઉદ્યોગ સાહસિકો આપણને બહુ ઓછી માત્રામાં જોવા મળે છે, જોકે હવે ધીમે ધીમે સ્ટાર્ટઅપને એનું પ્રમાણ વધતું જાય છે પણ છતાંય। અને ત્રીજું આવશે જાહેર ક્ષેત્રની બચતો,
કારણ કે આપણે ત્યાં સરકારની કામગીરી પણ ખૂબ અગત્યની કામગીરી ગણાય છે. મુખ્યત્વે આ ત્રણ સ્ત્રોતો બચતના છે, કુટુંબી ક્ષેત્રની બચતો, ખાનગી ક્ષેત્રની બચતો અને જાહેર ક્ષેત્રની બચતો. આ દરેક કુટુંબ વ્યક્તિગત રીતે કરે તે, આ ખાનગી પેઢીઓ કરે તે, અને આ જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં જે કાંઈ બચતો થતી હોય તે. બરાબર, મુખ્યત્વે આ ત્રણ સ્ત્રોતોમાંથી આપણે ત્યાં બચતો જનરેટ થાય છે. યાદ રાખજો મિત્રો, બચતો છે એ વ્યક્તિગત રીતે સદગુણ ગણાય છે પણ સામાજિક રીતે દુર્ગુણ ગણાય છે. કારણ કે તમારી આવકનો એક ભાગ ખર્ચ તરીકે ફરજિયાત ખર્ચાવો જોઈએ તો જ દેશ વિકાસ પામી શકે છે, તો જ દેશનો જીડીપી વૃદ્ધિ દર ઊંચો જાય છે. જેટલો આપણે પૈસો માર્કેટમાં ફરતો રાખીએ છીએ એટલો આપણને ફાયદો એક રાષ્ટ્ર તરીકે આપણને મળતો હોય છે. બરાબર, કુટુંબ ક્ષેત્રની બચતોનું પ્રમાણ ઇન્ડિયામાં સૌથી વધુ જોવા મળે છે. લોકો પોતાની પાસે રહેલી બચતો સોનામાં, ચાંદીમાં, પ્રોપર્ટીઝમાં, બેંકમાં વારાફરતી મૂકતા રહે છે કે જેથી પોતાનું ભવિષ્ય પણ સિક્યોર રહી શકે. ખાનગી ક્ષેત્રની બચતો મેં તમને કીધું એમ પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે આપણે ત્યાં હજી લોકોનું વલણ એ તરફનું થયું નથી. જાહેર ક્ષેત્રની બચતો તો સરકાર પોતાની રીતે જનરેટ કરતી હોય છે. બરાબર, આ હતા બચતના સ્ત્રોતો. હવે આપણે જોઈએ બચતના સ્વરૂપો. ફોર્મ્સ ઓફ સેવિંગ્સ. બરાબર, બચતના સ્વરૂપો મુખ્યત્વે બે જોવા મળે છે, ભૌતિક થાપણો જે દ્રશ્ય સ્વરૂપે આપણને દેખાતી હોય, ખેતી અને ઉદ્યોગોમાં કરેલું રોકાણ. તમને મેં આગળ એ સમજાવ્યું છે કે આપણા દેશનું સમગ્ર અર્થતંત્ર છે એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે આર્થિક પ્રવૃત્તિઓમાં, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તો એમાં ખેતી અને ઉદ્યોગોમાં જે રોકાણ હોય એ ભૌતિક થાપણો તરીકે દર્શાવવામાં આવે છે. ખેતી અને ઉદ્યોગોમાં જે રોકાણ થાય, જે બચત થાય એ ભૌતિક થાપણોના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર, ખેડૂતો ઓજારો ખરીદે છે, યંત્રો ખરીદે છે, મશીનરી ખરીદે છે, ખેતીના સાધનો ખરીદે છે, એ બધું જ આમાં આવે છે. ઉદ્યોગોમાં પણ જે મશીનરીમાંને મૂડીરોકાણ થાય છે એ બચતના સ્વરૂપમાં અહીંયા આવે છે. જ્યારે બીજા પ્રકારની બચત હશે રોકડ અથવા તો નાણાં સ્વરૂપે, જે બેંકમાં લોકો મૂકતા હોય છે એફડી સ્વરૂપે કે બીજા કોઈ સ્વરૂપે. આ બચતોથી તમે બહુ પરિચિત છો, કારણ કે આપણા ઘરે થોડાક પણ પૈસા જો બચે તો આપણે તરત જ એની એફડી કરાવીને બેંકમાં મૂકી દેતા હોઈએ છીએ. ધેટ્સ ઇટ. અને મૂકી દેતા હોઈએ છીએ એટલે એનું વળતર આપણને મળે છે. બચતનો મુખ્ય પ્રયોજન જ એ છે કે જેથી આપણને નિશ્ચિત દરે ભવિષ્યમાં વળતર મળતું રહે. બરાબર, આ હતા બચતના સ્વરૂપો, ભૌતિક થાપણો અને બેન્કિંગ થાપણો. આ મુખ્યત્વે બે સ્વરૂપોમાં વિભાજન કરવામાં આવે છે. બરાબર, ભારત મેં તમને કીધું એમ મિત્રો એવો દેશ છે કે ત્યાં બચતને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને એટલે આપણા દેશમાં નાણું જેટલી માત્રામાં ફરવું જોઈએ એટલી માત્રામાં ફરતું નથી, અને એટલા માટે આપણા દેશમાં બચતનો જે દર છે એ દર નીચો રહી જાય છે, જેને નીચા બચત દર માટેના કારણો કહેવાય છે. જે ક્યારેક એક્ઝામમાં તમને પૂછાઈ જાય છે એમાં સૌથી પહેલાં આવશે લોકોની આવક ઓછી. બરાબર, ભારતમાં લોકોની માથાદીઠ આવક ખૂબ જ ઓછી છે. લોકો પોતાનું જીવનધોરણ જાળવી શકે એટલી કમાણી માંડ થાય છે એમાં બચત તરફ વળતા નથી. બરાબર, રાષ્ટ્રીય આવક ઊંચી છે પણ વસ્તી વધારે છે એટલે માથાદીઠ આવક નીચી થઈ જાય. માથાદીઠ આવક નીચી થાય છે એટલે લોકોનું જીવનધોરણ ઠીકઠાક રહે છે, અને એટલે લોકો બચતો તરફ ખૂબ ઓછા વળે છે. ઇનફેક્ટ તેમની આવકનો મોટો ભાગ ખર્ચાઓમાં જ ચૂકવાઈ જાય છે, અને એટલે બચત કરી શકતા નથી. ત્યારબાદ આપણે દેશ જોઈશું મોજશોખના સાધનોની ખરીદીનું પ્રમાણ. બરાબર,
લોકો એકબીજાથી દેખા દેખી કરી અને હવે ઊંચા જીવન ધોરણ માટે સ્ટાન્ડર્ડ એ એના અર્થમાં માને છે એ એવું જરાય જરૂરી નથી હોતું કે તમારી પાસે ભૌતિક સગવડો ખૂબ હોય તો તમે સુખી હો છો. પણ લોકો એવું માનવા લાગ્યા છે કે આપણી પાસે ભૌતિક સગવડો ખૂબ હોય તો આપણે ઊંચાને ઊંચા જીવન ધોરણવાળા ગણાય છે. એટલે બીજાને જોઈ અને ઉચ્ચ મધ્યમ વર્ગને જોઈ, ધનિક વર્ગને જોઈ, ગરીબ વર્ગ અથવા તો નીચલો મધ્યમ વર્ગ પણ એને અનુસરવાની કોશિશ કરે છે. જે કાર પહેલાં એક જરૂરિયાત ગણાતી હવે મોજશોખનું એક સાધન બની ગઈ છે અને તમને ઘરે ઘરે કાર જોવા મળે છે. વાહનોની સંખ્યામાં ખરીદી, ટીવી જેવા સાધનો સંસાધનોની સંખ્યાની ખરીદી, આ બધું જ તમને આમાં જોવા મળે છે. લોકો એકબીજાની દેખાદેખીની અસરને કારણે મોજશોખની વસ્તુ એટલી બધી ખરીદતા થઈ ગયા છે કે જેથી બચતોનું પ્રમાણ ઓછું રહે છે. અને એટલે આપણો બચત દર જેટલો થવો જોઈએ એટલો થતો નથી. આ કેવી કેવી વાત છે કે ભારતના લોકો બચત પ્રેમી છે છતાંય આપણો બચત દર કેવો છે, નીચો છે, આવા બધા કારણોને કારણે. પછી આપણે જોશું માથાદીઠ આવક. વધવાનું પ્રમાણ ઓછું. જે આગળ આપણે ચર્ચા કરી. ત્યારબાદ મિત્રો આવશે આવકની અસમાન વહેંચણી. આ પરિબળ પણ બહુ ધ્યાનમાં રાખવાનું. ભારત એવો દેશ છે કે જે આવકની વહેંચણી ખૂબ જ અસમાન છે. જે સામૂહિક આવક છે એ લોકો વચ્ચે ખૂબ જ ઓછા પ્રમાણમાં વહેંચાય છે. સમાજનો બહુ નાનકડો ભાગ એક મોટી આવક લઈ જાય છે અને સમાજની આવકનો એક નાનો ભાગ મોટા લોકો આગળ રહે છે. એટલે શું થાય છે, આવા કારણોને લીધે ગરીબ વર્ગની સંખ્યા વધે છે. એ પોતાના જીવન પૂરતું માંડ કમાઈ લેતા હોય, રોજીરોટી પૂરતું માંડ કમાતા હોય, રોજ બે ટંક ખાવાનું પૂરતું માંડ મળતું હોય, એમાં બચતનો ખ્યાલ તો બહુ દૂર રહી જાય છે અને થઈ શકતી નથી. બરાબર. હવે આ પાઠમાંથી જે પ્રશ્ન તમને સૌથી વધુ વખત પૂછાય છે એ પ્રશ્નનો અભ્યાસ આપણે કરવાનો છે અને એ છે બચત અને ધંધાકીય પર્યાવરણ વચ્ચેનો સંબંધ. આ બે વચ્ચે શું રિલેશનશીપ રહેલો છે, સેના સેના વચ્ચે, બચત અને ધંધાકીય પર્યાવરણ વચ્ચેનો સંબંધ. આ બે વચ્ચેનું શું રિલેશનશીપ છે, કયો કયો, બચત અને ધંધાકીય પર્યાવરણ. બચતોમાં વધારો પહેલું આપણે જોશું થાય તો એ ધંધાકીય પર્યાવરણને કેવી રીતે અસર કરે. બરાબર. હવે જો બચતો વધે તો લોકોનું ભવિષ્ય ઉજળું થાય. જો ભવિષ્ય ઉજળું થાય તો વર્તમાન માંગ વધે, કારણ કે એને ખબર છે કે મારા ભવિષ્ય માટે મારી પાસે ઇનફ મની છે, ઇનફ સગવડ છે. વર્તમાન માંગ વધે. હવે માંગ વધે એટલે ઉત્પાદન પણ વધે. ઉત્પાદન વધે એટલે રોજગારી પણ વધે. રોજગારી વધે એટલે લોકોની આવક પણ વધે. સમજાય છે? આવક વધે એટલે ખર્ચ પણ વધશે અને સાથે સાથે શું થશે તો કે લોકોની બચતોમાં પણ વધારો થશે. એમાંય જો દેશમાં આવકની વહેંચણી અસમાન હોય મિત્રો તો બચતોમાં ખૂબ વધારો થાય છે. શું કામ એવું થાય છે, એની પાછળનું કારણ છે આ કેન્સનો મનોવૈજ્ઞાનિક વપરાશનો નિયમ છે. ઘણા એવું માને છે કે આવકની વહેંચણી અસમાન હોય તો એના કારણે બચત દર નીચો રહે છે. પણ ઘણા એવું પણ માને છે, એમાંના એક કેન્સ છે, કે જો આવકની વહેંચણી અસમાન હોય તો શું થાય છે કે ધનિક વર્ગની બધી જરૂરિયાતો ઓલરેડી સંતોષાઈ ગઈ છે એટલે એ પોતાની જરૂરિયાતો વધારતા નથી તો વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. કારણ કે ગરીબ વર્ગ માટે તો એ ખરીદવા માટેના પૈસા હોતા નથી. સમજાય છે? તો શું થાય છે, બચત દર ડાઉન આવે છે. પણ જો બચતોમાં વધારો થાય તો લોકોનું ભવિષ્ય એકદમ સિક્યોર થઈ જશે. અને જો લોકોનું ભવિષ્ય સિક્યોર થઈ જાય મિત્રો તો એનો સૌથી મોટો બેનિફિટ શું થાય છે કે લોકો પોતાની વર્તમાન માંગ પ્રત્યે વધુ સજાગ થઈ જતા હોય છે. આ બહુ અગત્યની બાબત છે.
तो आ चक्र एकदम सरस रीते चालू रहे छे। समझाय छે? એના માટે તમારે કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ પણ ભણવો જરૂરી છે। પણ આપણે આટલું જ એક ચક્ર જ યાદ રાખવાનું છે કે જો બચત વધે તો એનો ધંધાકીય પર્યાવરણ ઉપર પોઝિટિવ અસર જોવા મળે છે। પણ એ બચતના કયા સ્વરૂપમાં વધારો થાય છે એ પણ અગત્યની બાબત છે। જો તમે બેંકોમાં બચત તમારી ટ્રાન્સફર કરો તો એનાથી રાષ્ટ્રને ફાયદો થાય છે। પણ જો બચતો નિષ્ક્રિય સ્વરૂપમાં જાય તો શું થાય એના માટે આપણે નેક્સ્ટ ટોપિક આમાંનામાં જોઈએ। પહેલો ટોપિક આપણે જોયો બચતોમાં જો વધારો થાય તો શું થાય। હવે જોઈએ બચતો નિષ્ક્રિય સ્વરૂપમાં હોય તો શું થાય। હમણાં જ મેં તમને કીધું કે બચત વ્યક્તિગત રીતે સદગુણ છે પણ સામૂહિક રીતે દેશ માટે એક દુર્ગુણ છે આપણે જાણીએ છીએ। તો હવે ધારો કે તમારી પાસે રહેલી બચત તમે ઉદ્યોગોમાં રોકો, ખેતીમાં રોકો, બેંકમાં રોકો, મૂડીસર્જનની પ્રક્રિયા કરો તો રાષ્ટ્ર માટે ફાયદો છે। પણ જો આપણે બચતો પ્રોપર્ટીમાં રોકીએ, સોનામાં રોકીએ, ચાંદીમાં રોકીએ, જે અત્યારે બધા બહુ જ કરે છે, તો શું થશે? એનાથી આપણને વ્યક્તિગત લાભ થશે પણ દેશનું નાણું શું થઈ જશે? બ્લોક થઈ જશે। જ્યારે આપણે કોઈ મિલકતોમાં બચતો રોકીએ છીએ, બરાબર, મિલકતોમાં બચત રોકીએ, સોના ચાંદીમાં રોકીએ, ભારતમાં એટલે જ તમે જોજો સોનાનો ભાવ ખૂબ જ વધતો જાય છે। જે સોનું આજથી 20 વર્ષ પહેલાં આપણને માત્ર 10,000 રૂપિયા તોલું મળતું હતું, એના આપણે અત્યારે 50,000 રૂપિયા ચૂકવીએ છીએ। વળી સોનું એવી વસ્તુ છે કે આપણે ન ખરીદીએ તો માણસની જિંદગીને કંઈ અસર ન થાય પણ આપણે આપણા સ્ટેટસ માટે અને ભવિષ્ય માટે ખરીદી કરતા હોય છે। તો સોના ચાંદીમાં લોકો રોકાણ કરે છે, પ્રોપર્ટીમાં રોકાણ કરે છે, એના કારણે શું થાય છે? નાણું છે એ બ્લોક થઈ જાય છે। એટલે તમને વ્યક્તિગત રીતે ફાયદો થાય કે ભવિષ્યમાં જ્યારે આપણે હમણાં જ તમે વળતર જોશો તો સોના ચાંદીમાં આ વખતે સૌથી વધુ રિટર્ન મળે છે। 1 વર્ષમાં 33% જેટલું વળતર મળે છે। તો લોકો એ વળતર મેળવવા માટે શું કરે છે? પોતાની બચતનો મોટો ભાગ નિષ્ક્રિય સ્વરૂપે સોના ચાંદીમાં રોકી દે છે। તો શું થાય છે? એનાથી એને વ્યક્તિગત લાભ થાય છે પણ સામૂહિક રીતે આપણને નુકસાન થાય કારણ કે નાણું એટલું બ્લોક થઈ જાય, જે આપણે નોટબંધી વખતે ખૂબ નજીકથી જોયું છે કે કેવું ત્યારે નાણું એકદમ બ્લોક થઈ ગયું, આપણે બધું જ જોયેલું છે, બરાબર। એટલે એ તબક્કામાંથી આપણે ઓલરેડી પસાર થઈ ગયા છે એટલે તમને સમજાય કે જો બચતો નિષ્ક્રિય સ્વરૂપમાં હોય અથવા તો નાણું ક્લોઝ થઈ જાય તો ત્યારે દેશના અર્થતંત્રની હાલત શું થાય છે। અત્યારે કોરોનાને કારણે પણ આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, બરાબર, કે લોકોનું ધંધાઓ છે એ બંધ પડેલા છે અથવા તો ધંધાઓ પહેલાં જેટલા ચાલતા નથી, તો શું થાય છે? આવક જ ઘટી ગઈ છે તો બચતનું પ્રમાણ પણ ઘટી જાય છે। એમાંય જો બચતો તમે નિષ્ક્રિય સ્વરૂપમાં રોકી રાખો તો એનાથી તમને વ્યક્તિગત રીતે તો આપણને ફાયદો થાય છે પણ દેશને નુકસાન થાય કારણ કે દેશના અર્થતંત્રને જોઈએ એટલો વેગ મળતો નથી। વેગ મેળવવા માટે શું કરવું જોઈએ? તો કે બચતોમાં વધારો, જે આપણો નેક્સ્ટ આનો સબ ટોપિક છે। જો કોઈ પણ દેશમાં બચતોમાં ઘટાડો થાય, બરાબર, તો શું કરવું? તો આખું ચક્ર તમને મેં હમણાં શીખવાડ્યું હતું કે બચતો ઘટે એટલે લોકોને શું લાગવાનું? કે ભવિષ્ય સિક્યોર નથી, તો એ પોતાની વર્તમાન આવકમાંથી વધુ ને વધુ બચત કરશે। સમજાય છે? બચતોમાં જો ઘટાડો થાય તો વર્તમાન બચતમાં વધારો કરવો પડે, વર્તમાન બચતમાં વધારો થાય એટલે લોકો પોતાની આવકનો ભાગ છે એ ખર્ચ કરતા નથી, ખર્ચ નથી કરતા એટલે શું થાય છે? દેશના અર્થતંત્રને વળી ધક્કો લાગે, માંગ ઘટી જાય, માંગ ઘટે એટલે રોજગારી ઘટે, રોજગારી ઘટે એટલે લોકોની આવક ઘટે, આવક ઘટે એટલે વળી પાછો વસ્તુની માંગમાં ઘટાડો થાય। આ ચક્ર 20 ચક્ર જેવું ચક્ર છે એ પાછું ચાલુ થઈ જાય છે અને આપણે એ ગાળામાંથી બહાર આવી શકતા નથી। સમજાય છે? તો આપણે આવકનો ભાગ ખર્ચ નથી કરતા એટલે મેં તમને કીધું એમ માંગ નથી વધતી, માંગ નથી વધતી એટલે રોજગારી નથી વધતી, રોજગારી ન વધે તો લોકોની આવક ન વધે અને આવક ન વધે તો સ્વાભાવિક છે કે આપણે બચત કરવાના નથી કારણ કે આવકનો જ એક નિશ્ચિત પોર્શન આપણે બચત સ્વરૂપે રોકતા હોઈએ છીએ। કોઈ પણ રાષ્ટ્રનું ધંધાકીય પર્યાવરણ જો પોઝિટિવ બનાવવું હોય મિત્રો તો બચતોનું યોગ્ય પ્રમાણ જળવાવું જરૂરી છે કારણ કે બચતો આપણી વર્તમાન કરતાં આપણી ભાવિ જરૂરિયાતો એમાંય આકસ્મિક જરૂરિયાતો સાથે ખૂબ નજીકથી જોડાયેલી બાબત